खूब ट्राफिक नी समस्या हती, ए ट्राफिक नी समस्या दूर करवा माटे आपणी सरकारे आपणने लगभग 62 કરોડ રૂપિયાનો ફ્લાયઓવર આપ્યો. તુલસી ટોકીસ ગન્નારાથી ફોર લેન રસ્તો હાઈવે સુધીનો આણંદ શહેરને આપવામાં આવશે. ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. ગઈ माननीय आरोग्य मंत्री आनंद जिल्लाना प्रभारी ऋषिकेश भाई पटेल साहेबना वरद हस्ते ई लोकार्पण थी जे आनंदना नागरिको जे राह जोई रह्या हता दाँडी मार्ग पर राष्ट्रीय धोरीमार्ग 64 पर फ्लायओवरनुं लोकार्पण कर्युं छे. मारी साथे आनंदना धारासभ्य योगेश भाई, पेटलादना धारासभ्य कमलेश भाई, आनंद नगरपालिकाना प्रमुख रूपलबेन, उपप्रमुख, सर्व काउंसिलर्स અને આણંદના સર્વ મહાનુભાવો સાથે કલેક્ટરશ્રી, સર્વ સરકારી તંત્ર સાથે અને મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઓનર સાથેનું આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નગરપાલિકામાં આ ફ્લાયઓવર 2 વર્ષ પહેલાં એને કામ મળ્યું હતું અને લગભગ 2 વર્ષનું એની મુદત હતી, પરંતુ કોવિડ અને થોડા ટાઈમને લીધે 6 મહિના એનું એક્સટેન્શન મળ્યું હતું અને ટાઈમ ટુ ટાઈમ આ ફ્લાયઓવરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ખૂબ સારો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. 62 કરોડની માતબર રકમથી આ ફ્લાયઓવરનું કામકાજ પૂર્ણ પરિપૂર્ણ થયું છે અને આજે નગરપાલિકાને સૌ નાગરિકોને અમે સમર્પિત કર્યો છે. નગરપાલિકામાં જે ટ્રાફિકની સમસ્યા હતી એ સમસ્યા દૂર થઈ છે. એ જ રીતે કોમ્યુનિટી હોલ ટીપી નંબર 1માં આજે 2.34 લાખ, એટલે 2 કરોડ 34 લાખના કોમ્યુનિટી હોલનું પણ આપણા આરોગ્ય મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું છે. બંને નગરપાલિકામાં આજે ખૂબ સારા વિકાસના કામ સાથે રાખી નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય યોગેશભાઈના સાથે રાખીને કામ, હજુ પણ વિકાસના કામો કરતા રહીશું. હમણાં જ યોગેશભાઈએ કહ્યું એમ તુલસી ટોકીઝ ગન્નાળા આગળથી જે ટ્રાફિકની સમસ્યા છે એ અવકુડા દ્વારા એને 4 લેનમાં એનું કામકાજ ચાલુ કરવામાં આવશે અને ટૂંક સમયમાં પણ ત્યાંથી જે આણંદ હાઈવે સુધી રોડ બનાવવામાં આવશે અને ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા દૂર થાય. આવા ઘણા વિકાસના કામો આણંદ નગરપાલિકામાં હજુ પણ બાકી છે, બધા પરિપૂર્ણ કરીશું.